ओम नमो नारायण। हूँ अरुणाबेन पी गोस्वामी सूरत थी तमारू स्वागत करूँ छूँ अरुस किचन में। आज हूँ बनावीश शकरपारा, जे मने हिना गोस्वामीए कमेंट करेली के शकरपारा बनाव छो एम। शकरपारा माटे आपणे एक कप मेंदो लीधो छे अने अर्धो कप दळेली खांड लीधी छे अने 1/4 कप दूध लीधुं छे अने आ 2 ચમચી આપણે રવો લીધો છે, રવાથી ક્રિસ્પી બને છે। અને મોણ માટે આપણે ઘી લીધું છે આ અડધો કપ, અને થોડું આપણે તેલ એડ કરશું મોણમાં, તેલ ઘી બે મિક્સ। અને લોટ બાંધવા માટે પાણી જરૂર પડે તો। આ દૂધ આપણે આ કાથરોટમાં એડ કરી દેશું, એમાં આપણે આ દળેલી ખાંડ નાખીશું, એને આપણે મિક્સ કરી દઈશું। આપણે દળેલી ખાંડ છે એટલે તરત જ ઓગળી જશે, આખી ખાંડ હોય તો એને ઓગળતા વાર લાગે। હવે આપણે આ ઘી એડ કરી દઈશું, આ બધું આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે આ રવો એડ કરી દઈશું, હવે આપણે આ મેંદો એડ કરી દઈશું, આને મિક્સ કરી લઈશું। થોડું આપણે તેલ એડ કરીશું, હવે મિક્સ કરી લઈશું એકદમ। આ રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે, હવે આને આપણે ઢાંકીને 1-1.5 કલાક માટે રાખી દઈશું। આને આપણે ઢાંકીને રાખી દઈએ એટલે લોટ આપણો એકદમ સેટ થઈ જશે। 1.5 કલાક આપણે થઈ ગઈ છે લોટ મિક્સ કર્યો એને, હવે જોઈ લઈએ આપણે, જો ઢીલો હશે તો આપણે આ કોરો મેંદો લીધો છે એનાથી સરખો કરશું લોટને। એકદમ સરસ પલળી ગયો સ્લોટ, થોડોક આપણે આમાં મેંદો એડ કરશું। આ રીતે લોટ પલાળી અને પછી ઉપરથી મેંદો નાખવો પડે તો નાખી, અને સરસ લોટ આપણે બાંધી લેવાનો। કેમ કે આપણે આમાં ખાંડ નાખેલી એટલે ખાંડનું પાણી થાય પલળે, એટલે ઢીલો થઈ જાય લોટ આપણો એકદમ।
આ રીતનો આપણે લોટ જરૂર પડશે શક્કરપારા માટે. હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આની રોટલી વણી લેશું મોટી શક્કરપારા માટે. આ રીતે આપણે મોટો લુઓ લીધો છે એમાંથી હવે રોટલી વણશું આપણે શક્કરપારા માટે. આપણે બહુ પાતળા નથી કરવાના, આ રીતે જ આપણે સેજ જાડું રાખવાનું છે. અને આપણે હવે આ રીતે કટ કરી લઈશું. જેટલી સાઈઝના આપણે બનાવવા હોય શક્કરપારા એ સાઈઝના આપણે કાપી લઈશું. આ રીતે આપણે કાપી લઈશું. આપણે તેલ ગરમ થાય એટલે એમાં ધીમે તાપે જ આપણે તળવાના છે એને. આપણે આ રીતે આટલું જાડું રાખવાનું છે, એકદમ પાતળું નથી વણવાનું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. આવી રીતે ધીમે ધીમે તેલમાં જ આપણે તળવાનું છે, એકદમ ફૂલ ગરમ તેલમાં નથી તળવાનું. આ રીતે આપણે બધા શક્કરપારા ધીરે ધીરે તેલમાં નાખી દઈશું. એકદમ આપણે ધીમા તેલમાં જ તરવાના છે, તો જ એકદમ ક્રિસ્પી થાય, નહીં તો પોચા પડી જાય પછી. આ રીતે તેલમાં જ આપણે તળવાના છે. ધીરે ધીરેનો કલર બ્રાઉન થતો જાય છે. આ રીતના આપણે તળવાના છે ગોલ્ડન બ્રાઉન. આ ઠંડા થાય એટલે એકદમ સરસ કડક થઈ જશે ક્રિસ્પી. બધા શક્કરપારા આપણે આ રીતે તળી લેશું. આપણે શક્કરપારા બધા તળી લીધા છે અને એને થોડા આપણે 5 મિનિટ ઠંડા થવા દેવાના એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. આપણે પ્લેટમાં કાઢી લેશું એને. એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. આ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. આપણે આને તોડીને જોઈએ. એકદમ મસ્ત પળવાળું ને અંદરથી એકદમ ક્રિસ્પી થયું છે.
સરસ. તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી શકરપારા. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા અને કમેન્ટ કરતા રહેજો. જે મીનાબેને કમેન્ટ કરી કે શકરપારા બનાવો, તો તમે પણ કમેન્ટ કરતા રહેજો અને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી.